बनासकांठा जिला में अति झड़पथी उधरेला कोरोना कारण तंत्र पण सतर्क रहेवानी कोरोना ने अटकावा तमाम प्रयास करी रह्यु छे। जिला में वधी रहेला कोरोना केस ने पगले यात्राधाम अंबाजी खाते ग्राम सभा आयोजन करायु हतु। आ ग्राम सभा में अंबाजी पंचायत, अंबाजी पोलिस, आरोग्य विभाग साथ ग्रामजनों हाजर रहा था। आ ग्राम सभा में कोरोना की स्थिति ने ध्यान लई महत्वना निर्णय लेवाया था, तेमज सतत थी झड़पथी फैलाई रहेला कोरोना ने चेन तोड़वा माटे ग्रामजनों ने कड़क सूचना अपाई थी और सरकार की गाइडलाइनों चुस्तपणे पालन करवा जणाव्युं हतुं। જેમાં અંબાજીના બજારો હવે 5 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવામાં આવશે અને તે પછી એપ્રિલ મહિનાની 21, 22, 23 એમ 3 દિવસ માટે અંબાજી માર્કેટ સ્વૈચ્છિક રીતે બંધ રાખવાનું એલાન કરાયું હતું। જો કે આ ગ્રામસભામાં 45 વર્ષ કે તેથી વધુ વયના લોકોને રસી આપવા માટે અંબાજી ગ્રામ પંચાયતના 18 સભ્યને જવાબદારી આપવામાં આવી હતી। દિન પ્રતિદિન વધી રહ્યા છે, કુલ 76 કેસ એક્ટિવ છે અને કુલ આપણા 37 કન્ટેનમેન્ટ ઝોન નક્કી કર્યા છે। એટલે આ પરિસ્થિતિ જે હાલ વણસી રહી છે એનો ચેઇન તોડવા માટે કંઈક ઉચિત પગલાં અને કડકાઈથી પગલાં ભરવા બહુ જ જરૂરી છે। એટલા માટે આજે તમામ વેપારી એસોસિએશન સાથે મીટિંગ રાખવામાં આવી અને બધાનું સર્વાનુમતે રાય લઈ અને સ્વૈચ્છિક રીતે બધા લોકડાઉન રાખે એ રીતે તમામના અભિપ્રાયો લેવામાં આવ્યા અને એ રીતે આવતીકાલે લોકો ધસારો ખરીદવા માટે ન કરે એ આશયથી આવતીકાલે એ આવશ્યક સેવાઓ અને બીજું બધું ચાલુ રહેશે। પરંતુ ત્યાર પછીનો બુધ, ગુરુ અને શુક્ર એ 3 દિવસ માટે સંપૂર્ણપણે આવશ્યક સેવાઓ સિવાય બંધ રાખવા માટે લોકો સંમત થયા છે। એટલે આ રીતે સહમતિ સધાઈ અને ચેઇન તોડવાના એક પ્રયાસ રૂપે આજે બેઠક સફળ રહી અને લોકો સંમત થયા છે। 3 દિવસ બંધ રહેશે એના પછી સમય કેવો, ત્યાર પછીના સમયની અંદર જો આપણા કેસો વધશે, એન્ટી RT-PCRનો પરિણામ આવ્યા પછી જો કેસીસ વધશે તો વડી કચેરી અને કલેક્ટર ઓફિસ દ્વારા જે સૂચના આપવામાં આવશે એના એ રીતે આપણે તદનુસારના પગલાં ભરવામાં આવશે। બીજું કે આપણા ત્યાં અહીંયા અત્યારે હાલ જે રીતે કેસો વધે છે એટલે 45 વર્ષની ઉંમરના તમામને રસીકરણ થાય એના માટે આપણે 3 કેન્દ્રો શરૂ કર્યા છે। પ્રાથમિક શાળાની અંદર પણ શરૂ કરવાનું વિચારી રહ્યા છે અને ગ્રામ પંચાયતની અંદર પણ થશે। એટલે 18 વોર્ડની અંદર તમામ 18 મેમ્બરોને આ જવાબદારી સુપરત કરી અને 100% 45 વર્ષની ઉંમરનાનું વેક્સિનેશન થાય એવા 2 દિવસની અંદર પ્રયાસો કરવાની એ માનનીય કલેક્ટર સાહેબે પણ સૂચના આપી છે। જે રીતે આપણે લોકડાઉનની વાત કરી છે 1 વાગ્યા સુધીની, તો આ લોકડાઉન અચોક્કસ મુદત માટે છે કે જ્યાં સુધી બીજો નિર્ણય ના આવે, એ બીજો નિર્ણય આવે ત્યાં સુધી આપણે આ નિર્ણયને વળગી રહીશું। અને ધારો કે વધારે કેસીસ આવે છે, RT-PCRનું રિઝલ્ટ આવ્યા પછી જો 100 ઉપર આંકડો કદાચ પહોંચે તો પણ જિલ્લા કક્ષાએથી જે નિર્ણય આપણને આપશે તે આપણા માટે સૌને બંધન કરતા રહેશે। સાહેબ, ભોજનાલય ચાલુ રહેશે? ભોજનાલય એ અંબાજી મંદિર પ્રતિષ્ઠાન દ્વારા થાય છે, એ અંબાજી વહીવટદાર દ્વારા નિર્ણય થતો હોય છે, એટલે એ અત્રેથી અમારે કંઈ કરવાનું રહેતું નથી।